મિલ્કા સાગર ની યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે. હું છું તમારો સાગર સર. આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત, એમાં આપણે કાલે છઠ્ઠો પાઠ જોઈ ગયા હતા, જેમાં લેખણ જાળી ન રહી. એમ કે શું કહે છે કે લેખણ જાળી ન રહી, આપણે એમાં શું ક્યાં પૂછ્યા હતા કે આપણે જોયું હતું કે અરસણ રક્ષણ છે તેનું ગાડામાં બેસવા ન દીધા, પણ કરસણભાઈ ગાડામાં બેસવા ન દીધા. ત્યાં શું જોયું કપાસીનું બચકો હતો એના માથે. તો આગળ જોઈએ શું તમને છે કે કરસનભાઈ ઉધાર તો આખી આખી હાટી દેવી, પણ વખતસર ચોપડા ચોખા ન કરવા જોઈએ ને. એમ કે હું ઉધાર તો આખી જિંદગી આપી, અમે ઉધાર તો અમે આખી જિંદગી આપી, પણ વખતસર એટલે જે ટાઈમ થાય તે ટાઈમે ચોપડા પૈસા તો આપી જવાની, જેના કારણે અમારે ચોપડા ચોખા થાય. એના માટે ત્રણ ત્રણ વર્ષ લાગી જાય નાણાં ભરો, નહીં તો ઉઘરાણી કરીએ. એટલે શું ત્રણ ત્રણ વર્ષ સુધી તમે નાણાં ન ભરો, તમે ઉઘરાણી કરવા આવી તો તમે આંખો કાઢી એમ હાલતું હશે કઈ. એટલે શું કે તમે અમે જો અમને પૈસા તો આપ, તમને વસ્તુ તો આપી, પણ તમે અમે ત્રણ ત્રણ વર્ષ સુધી પૈસા ન ભરો, પછી અમે પૈસા માટે ઉઘરાણી કરવા માટે આવી અને તમે આંખો કાઢો, એવું શું ચાલે? એમાં અમારે અમારે આગળ પેટ છે, અમારી પાસે પણ પેટ છે, અમે પણ કમાઈને જીવન ગુજારીએ છીએ. એમ આ તો સાંભળીને કરસંગ મનમાં ગાડા વાળી કે વાણીઓ આજ માંડ ખાય ચડ્યો છે, હિંગ તેલ હમણાં જ ફાટીને ધુવાડ દઈ ગયો છે. એમ એટલે શું કે હમણાં હમણાં બધું દીધું છે. એમ ગામમાં કોઈને શ્રમ ભરતો નથી, આજ ઈ ડોળે દાડે તેને આજે એને ધોળે દાડે તારા બતાડું તો મારું નામ કરસનભાઈ ને. એટલે શું કે માંડ માંડ આ આરક્ષણ જે છે માંડ માંડ આજે ગાય ચડ્યો છે. કોણ એવું વિચાર કરસનભાઈ કે માણ આજે એને ચડ્યો છે તો ચાલ આજે હું સાથે બદલો લો. એમ કે આજે એને ધોરા દિવસે તારા બતાવું. ગાડાનો ટુકડો આવીને અરસંગ માણ્યો ગાડામાં કોઠો નાખવા જાય છે, ત્યાં તો બળદને હચકો મારીને કરસંગભાઈ ગાડું હાંકીને વહી જાય છે. એમ કે ગાડું હાંકીએ મૂક્યું. એટલે શું કે ગાડામાં જ્યાં અરસંગભાઈ અરસંગ છે તે ગાડામાં કોઠો મૂકવા જાય છે, ત્યાં તો કરસંગભાઈએ ગાયને અકલ કરી છે, બળદ હોય એને અકલ કરી, એટલે ગાડું હાલતું થઈ ગયું. એમ મોડીએ ગાડું ને વાંહે અરસંગ શેઠ બધામાં સોસરા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. એટલે શું કે જે ગાડું ભાગતું તેની પાછળ હરસંગભાઈ હતા, એ પાછળ પાછળ જઈ રહ્યા હતા, એની પાછળ પાછળ જતા હતા, એની પાછળ પાછળ જ રહેતા. છેક ગામના પાદરે આવી ગયા દોડી દોડી. શેઠ રાડ પાડી એ અકરસંગભાઈ ઘડીક વાર બળદને તાણ ઝાલો ને મારે અઢી શેર માથે મણ ભારે, એ તો જુઓ. એટલે શું કે તમે ગાડાને થોડીક વાર રોકો, મારી માથે બે મણ વજન છે, તો જુઓ તમે શું કરું. શેઠ આ સંધ્યા બળદ પાણી રહ્યા છે, ઘરે ભણી વર્તા ત્યાં પછી તાણી જાળિયા રહેતા જ નથી. એટલે શું કે જ્યાં સુધી ઘર ન પહોંચે ત્યાં સુધી એ ઉભા તો રહેતા જ નથી, જ્યાં સુધી ઘરે ન પહોંચે ત્યાં સુધી એ ઉભા રહેતા જ નથી. એમ કરતા કોણ સમય ગામ ભણીને ગાડું આખ્યું. એટલે શું એમ કહીને ગાડું તેને ચાલતા કરી દીધું, ગામ માટે ગાડું ચાલતા કરી દીધું. અરસંગ શેઠ ઢીલા પગે ઢીલા વીલા મૂંઢે કરમાઈને કરસંગભાઈ ના ગાડાને જતું જોઈ રહ્યા હતા. શું કે અરસંગ શેઠ કે મોઢું પોતે ઢીલા થઈ ગયા, કારણ કે દોડીને પાદર સુધી ગયા, એટલે ઢીલું મોઢું થઈ ગયું, બધું થઈ ગયું. પછી તે ગાડાને જોતું જઈ રહ્યા હતા, બળદ તાણી ચાલ્યા રહેતા નથી. ઈ વ્યણ ચતુર વાણિયાના મનમાં ક્યાં સુધી ઘૂમરી લઈ રહ્યા હતા. શું કે જે ગામના જે બળદ છે ઈ ઉભા રહેતા નતા, એના મનમાં જે અરસંગભાઈ બોલ્યા હતા એના મનમાં ચાલી રહ્યું હતું. એમ એમને એમને કોસો માથે લઈને અરસંગ ભાગલે પડે બજારમાં પાછા ગયા. એટલે શું કે કપાસીનો કોસો હતો માથે લઈને પાછા અરસંગભાઈ હતા રક્ષણભાઈ એ પાછા બજારમાં પહોંચ્યા. આ વાતને માથે થઈને વર્ષેકના વટાણા વીટી ગયા વાઈ ગયા. કે આ વાત હતી એના વર્ષના વર્ષો વહી ગયા, ત્રણ ચાર વર્ષ થઈ ગયા, પણ મદાઈના કરડિયામાં સાપ જેમ ઉછળો વળીને પડ્યો રહે એમાં એમના લમણામાં રહી ગયો. એટલે શું આ વાત હતી જેમ જેમ મદારી હોય મદારી એના જે ઓલું ગુછડું હતું સાપને મૂકવા માટેની ઓલી ટોપલી હોય એમાં જેમ સાપ ગુછડું વાળીને બેઠો રહે એમ જ જે અરસંગભાઈ અરસંગ શેઠ હતા અરસંગ એના મનમાં આ વાત રહી ગઈ હતી. એમને કુદરતનું કરવું કે કરસંગના બાપુ ગુજરી ગયા. શું કે કરસંગભાઈ હતા જેને બદલો લીધો તેના ભાઈ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન હતું, એટલે ગામમાં કોઈ ભણેલું હતું જ નહીં. કોઈનો કાગળ આવ્યો એટલે અરસંગભાઈ અરસંગ અરસંગ હોય
રક્ષણની હાટે વેચવા જવું, વાંચવા માટે જવું પડતું. એટલે શું કે ગામમાં કોઈ ભણેલું નતું, એટલે જેટલું હોય હર્ષભચંદ ભાઈ હતા એની પાસે વાંચવા જવું પડતું હતું. ઉજળ ગામમાં એડો પ્રધાન, એટલે શું ઉજળ ગામમાં એડો પ્રધાન, લે એક જ પ્રધાન, એમ એક જ ભણેલો હતો, આખું ગામ ઊંઘા જાવ. એટલે હર્ષભચંદ હતો એનો ગામમાં ભાવ પૂછાય, એટલે શું એનો ગામમાં ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, કાદુ પાડવું હોય, કે સારા ભલા અવસરે રંગોળી લખવી હોય, માઠા સમાચાર કાગળ લખવા હોય, તો હર્ષભચંદ પાસે જઈને શ્રમ માર્યા કામ કરી દેતા. એટલે શું હર્ષભચંદ તોય શ્રમ ના માર્યા કામ કરી દેતા, કોઈને શ્રમ લીધા. એટલે શું આપણી પાસે હોય, ભણેલા છોરાઓ ભણેલા હોય તો એના પપ્પા શું કેમ હાલે લખી દે ને એમ, કારણ કે પપ્પાને આવડતું ન હોય એટલે માટે લખાવે. એ રીતના જ હર્ષભાઈ હતા, એ શ્રમ ના માર્યે એટલે કોઈ નાનો પાડી શકતા એટલા માટે કરી દેતા. બાપુ બળદ તાણી ચાલ્યા રહેતા નતા, ને આજે મેલા કાગળ લખવા બોલાવે છે એમ. તેથી તો બળદ જાયલા હાથમાં રહેતા નતા, આજે તો તે પોતે લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવે છે, ઠીક લાગમાં આવ્યો છે. આજે ઈ ભલિયન ભલિયાનો ભરાવી દઉં તો મારું નામ હર્ષભચંદ નહીં, શું આજે તેને ભાલ્ય એટલે આજે એનો વારો. એમ આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા, એટલે આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. પ્રસંગે એમના બાપુનું કાગળ પાંચમું રાખેલું હતું, એટલે શું કે કારજ પાંચમું રાખેલું હતું, કે આપણે જે અગિયારમું રાખીએ જગ્યાએ પાંચમું રાખ્યું હતું. શેઠિયાએ થોડાક કાગળ પાંચમાના, થોડાક છઠ્ઠાના, થોડાક સાતમના, આઠમ અને નોમ તથા થોડાક દસમ અગિયાર સ્થિતિને લખીને જવા દીધા. એટલે શું કે થોડાક પાંચમના લેખા, થોડાક છઠ્ઠના લેખા, પાંચમું થઈ ગયું, પાંચમા દિવસે બધા આવે, મૃત્યુ થઈ ગયું પાંચમા દિવસ પછી બધા આવે. એને શું કહ્યું કે થોડા પાંચમા લેખા, થોડા છઠ્ઠા ના લેખા, કોઈ પાંચમા દિવસે આવે, કોઈ છઠ્ઠા દિવસે આવે, કોઈ સાતમા દિવસે આવે, એ રીતના લખ્યું એને અગિયાર સુધી. પછી તો ભાઈ એક દિવસ નું કારજ થયું કે લગાતાર સાત દિવસ ચાલ્યું. પછી ઓલિયા જાણે કે ઓલિયા આવે છે, ઓલિયા જાય છે અને ઓલા આવે છે, એટલે શું ઓલા જાય છે એટલે જે પાંચમા દિવસે આવ્યા હોય એ મહેમાન છઠ્ઠા દિવસે જાય, અને છઠ્ઠા દિવસે નવા મહેમાન આવે, છઠ્ઠા દિવસે જે આવ્યા હોય સાતમા દિવસે જાય, અને સાતમા દિવસે નવા મહેમાન આવે, એમ ચાલ્યા કે સાત દિવસ સુધી. પ્રસંગના કુટુંબ વાળા સદાય વિચારમાં પડી ગયા કે માણું આ રચ્યું કે આ વેતરાળું કોણ છે, એમ વેતરાળું કોણ છે, આ માળું વેતરાળું કોણ છે. અહીંયા મેલાના કાગળ કોઈ પાસે લખાવ્યા હતા, શું કે મેલાના કાગળ કોઈ પાસે લખાવે? કરસુંગભાઈ ને કીધું કે તેને કે મેલાના કાગળ કોઈ પાસે લખાવ્યા હતા. કાગળ તો હર્ષભચંદ લખી દીધા હતા, કાગળ કોને લખી દીધા હતા? હર્ષભચંદ જેડે લખી દીધા. ઈ તો ડાયો મને કે ઉઠીને આવીને ભૂલ ના કરે હો, ઈ તો બહુ સારો માણસ છે, ઈ કોઈ ભૂલ કરે નહીં. શેઠિયાને બોલાવીને પૂછ્યું તો ખબર પડે છે કે આ તો ઘૂમતી ખોડું છે, પણ કોઈ મોટા માણું ખોડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કોઈ, એમ શું કે શેઠિયાને બોલાવ્યો અને પૂછ્યું તો ખબર પડી કે આ તો ખમતી ગયો ખોડું છે, એમ એટલે પૈસા વાળી પાલટી છે, પણ કોઈ પોતાના ખોડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કઈ. શું પોતાનો વાળો હોય, જે કોઈ ખોટું બોલે, કોઈ સાચું બોલે, પોતે ખોટું કહ્યું હોય તો હર્ષભચંદ ટેડું મળ્યું મોકલ્યું, એટલે શું હર્ષભચંદ ને ટેડું મેલ્યું, એટલે એને બોલાવ્યા. હાથમાં ધોતિયાનો છેડો ઝાલીને, કાને લાંબી લેણ ઘોસીને, માથે રાતની પાઘડી, પાંચાણી પાઘડી અને પગમાં મોજડી પહેરીને શેઠ કરસંગના ફળી આવ્યા તો સો પૂછવા લાગ્યા. શું કે હર્ષભ શેઠ જયારે આવ્યા કેવી રીતના આવ્યા હતા? કે ધોતીનો છેડક જાયલો હતો, અને લાંબી લેણ નાખી હતી, પછી માથે રાતી પાઘડી પહેરી હતી, પગમાં મોજડી એવું બધું પહેર્યું હતું, અને આવ્યા તો સો પૂછવા લાગ્યા, હર્ષભભાઈ આ કયું ગણ છે? એટલે આ શું કહેવા માંગે છે? આ તમે શું કર્યું? એમ શેઠિયાએ આંખમાં મોં કરીને માંડીને વાત કરી. શું કે શેઠિયાએ વાત કરી? શું વાત કરી? સાંભળો ભાઈ, વરવિદ મોર્યની વાત છે, વરવિદી મોર્યની વાત છે, એટલે કેટલા વર્ષ પહેલાની મોર્યની વાત છે. મોર્ય ગામની હર્ષભંગે ધંધુકે હાટ પટાણું કરીને ગાડું લઈને ગામમાં આવતા હતા. એટલે શું કે હર્ષભંગ હતા તે ગાડું લઈને પટાણું કરીને ગાડું લઈને ગામમાં આવ્યા હતા. ત્યારે હું ગામમાં હતો, એ વખતે બજારમાં સોસળ્યો, હું કપાસનો કોઠો લઈને એના ગાડા મૂકવા ગયો. કદી એમના પાલિયા સમજીને દોને જાળ્યા નહોતા રહેતા. એટલે શું કે જયારે જયારે મારે એના ગાડામાં કપાસિયા મૂકવા, કપાસિયા ઠેલો મૂકવો હતો, ત્યારે એનું એના બળદો હાલી નહોતા, એટલે એના બળદોને જાળી નહોતો શકતો, એને ઉભા નહોતા રહેતા. એમ એમના બાપુના પણ તાણે કાગળ લખતા લખતા મારી લેખણ જાળી ન રહી. એટલે શું કે જેમ એના
ગાડાના બળદ નો તો જાળી લખતા એમ મારી લખણ પર જાળી રહી નહીં, એટલે હું જે લખતો હતો એ પણ મને ખબર નહોતી રહેતી. બહુ તાણીને જાળી ખમ મને તો શું કર્યું, મેં બહુ તાણવાની કોશિશ કરી પણ ઉભી જ ન રહી. તો ગાડાએ અનુભવી કહ્યું, રક્ષણ છે મૂક્યું તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મળ મલાજો જાણવાનું આપણી માણસાઈ છે. એ પછી સંજય કરણને પણ ધક્કો આપ્યો, એટલે બધાએ શું પછી શરમની મારી એમની આંખો બહુ ઉતરવા માંડી, પતરવા લાગી માંડી. આઠ કાને આવ્યા સાંજને બીજી કણસના અગલું તાળું ઉઘડી ગયું. આજથી ઘડી કાલ્યો દી, એટલે શું ક્યાં પોતનું તાણું તો એક દિવસ બધાને આવવાનું છે. આજે મારું છે આવવાનું છે તો કાલે તમારું પણ આવવાનું છે, એવી રીતના કે બધાને આવવાનું છે. ભાઈ એની પછી એને પ્રત્યે આવું તો થવું પડે એમ, બધા એમ કે છે કે એની પ્રત્યે આવું તો કરાય. એટલે બધા પછી શું કીધું, બધાએ વરસંગભાઈને પણ વરસંગભાઈને પણ સમજાવ્યું અને એને પણ થપ્પા લખી એને પણ ખીજાણ. સમને મારે સમને મારે કરસંગભાઈની આંખો છે નીચે રહી ગઈ, તે ઊંચી જોવા માટે સક્ષમ નહોતી. અને તેને જે આ સમજ પડી ગઈ કે શું કરવાથી શું થાય, કે કોઈનું બગાડવાથી આપણું પણ બગડે છે. એટલે આજે કહાની છે શું કહેવા માંગે છે, કોઈનું બગાડો તો આપણું પણ ભવિષ્યમાં બગડે. એટલે કોઈનું હંમેશા ખોટું કરવાનું નહીં, જો કોઈનું ખોટું કરશો તો પોતાનું પણ ખોટું થવાનું જ છે. કે ચાલો જોઈ લીધું બધાએ, તો હવે તમારે સ્વાધ્યે અને શબ્દ સમજૂતી બંને લખવાની રહેશે. સ્વાધ્ય અને રૂઢિપ્રયોગ શબ્દ સંબુદ્ધિ એટલે જે આ શબ્દાર્થ છે એ લખવાના છે, રૂઢિપ્રયોગ બધા લખવાના છે બાકી નોટમાં, અને અભ્યાસ અને સ્વાધ્ય બંને લખવાનું રહેશે. સ્વાધ્ય અને અભ્યાસ બંને લખવાનું રહેશે. ચાલો આજે અહીં સ્ટોપ કરીએ. ચાલો બાય બાય, લવ ટુ યુ.